આગળ વાત કરીશું વડોદરાની, તો વડોદરામાં પરીક્ષાર્થીઓએ મચાવ્યો છે હોબાળો. ટેટની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓએ મચાવ્યો છે હોબાળો. 60 જેટલા પરીક્ષાર્થીઓએ ટેટની પરીક્ષાથી વંચિત થયા છે, ત્યારે પરીક્ષામાં મોડા પહોંચતા પરીક્ષાર્થી રહેવું પડ્યું હતું વંચિત. વરસાદી આફતથી વિદ્યાર્થીઓને પડી હાલાકી, ત્યારે સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓએ નોંધાવ્યો હતો વિરોધ. આજ રોજ તારીખ 4/6/2023 ના રોજ અમારી ટાટ 1 ની એક્ઝામ હતી, જેની અંદર અચાનક કારણસર અને વાવાઝોડું જે આવ્યું એના હિસાબે બધા જ રસ્તા બ્લોક થઈ ગયા હતા, જેના હિસાબે અમે ઘણા બધા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા માટે અડધો કલાક લેટ પડ્યા, અને એના માટે અમને આજે પરીક્ષા આપવા દેવામાં નથી આવી. હવે જે વાવાઝોડું આવ્યું એ કંઈ અમારા કારણે નથી આવ્યું સર, એટલે અમારી સરકારને એક જ વિનંતી છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ કે જે આ પરીક્ષા આપવાની અંદર આજે રહી ગયા છે, તો આ પરીક્ષા આજે પ્રશ્ન ખરો એ માત્ર ને માત્ર એક સ્કૂલનો નથી, સમસ્ત ગુજરાતની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ એ ઘણા બધા વિદ્યાર્થીઓ આનાથી ગ્રસિત થયેલા છે, તો એ તમામ જે બાકી રહી ગયા છે એ તમામને પરીક્ષા ફરીથી આપવા દેવાય, યા તો એવી રીતના સરકાર કોઈક બીજી ગોઠવણી કરે કે બીજું પેપર જે બાકી રહી ગયા વિદ્યાર્થીઓનું લેવાય, એવી બસ અમારી એક નમ્ર વિનંતી છે સરકાર.